છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરંગડા ગામ પાસે પસાર થતી એક ફોરવ્હીલ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા માટે સમજ કરેલ, જેના અનુસંધાને એલસીબી સ્ટાફની ટીમ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળી કે એક લાલ કલરની ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આ ગાડી ખાટિયાવાડ તરફ જઈ રહી છે, જે હકીકતના આધારે એલસીબી દ્વારા બાતમી હકીકત મુજબની ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. વાહન ચાલક પોતાના કબજાનું વાહન તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ છોડીને ભાગી જતા ગાડી સાથે કુલ 3,75,900 મુદ્દામાલ ઝડપી પાડી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી નાસી જનાર ઇસમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 300 બોટલ, જેની અંદાજિત કિંમત ₹75,900 થાય છે, સાથે એક સેવરોલેટ ફોરવ્હીલ ગાડી જેનો નંબર GJ06CB6006, જેની અંદાજિત કિંમત ₹3,00,000 મળીને કુલ 3,75,900 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.